નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સ્પેશિયલ રિપોર્ટ આ કાર્યક્રમમાં હું છું નતાશા, આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજનો આપણો વિષય છે ધરતીના સ્વર્ગ પર કાંકરી ચાળો, અને આ જ અંતર્ગત આજે આપણે આ કાર્યક્રમમાં વાત કરીશું. છેલ્લા 60 વર્ષથી ધરતીનું સ્વર્ગ આગમાં હોમાઈ રહ્યું છે. સમસ્યા કોઈ પણ હોય, પરંતુ આ જન્નત હંમેશા ભડકે બળતું જ રહે છે. સતત થઈ રહેલા પથ્થરમારા વચ્ચે મેજર લિતુલ ગોગોઈનું એક પગલું અનેક તર્ક વિતર્ક ઘડી રહ્યું છે. એક તરફ મેજરે પથ્થરબાજને બોનેટ પર બાંધી હ્યુમન શિલ્ડ તરીકે ઉપયોગ કરી સ્થાનિક અને પોતાના કાફલાને સુરક્ષિત રાખવાનો સરાહનીય પ્રયાસ કર્યો. ત્યાં જ બીજી બાજુ જે શખ્સને બોનેટ પર બાંધવામાં આવ્યો હતો તેણે પોતે નિર્દોષ હોવાનો દાવો COIમાં કર્યો. વેલ, સત્ય શું છે તે તો સમય આવે જ ખબર પડી જશે, પરંતુ અહીં એક ચોંકાવની બાબત એ પણ છે કે કાશ્મીરમાં જે પથ્થરમારો થઈ રહ્યો છે તે રૂપિયા આપીને કરાવવામાં આવે છે, અને આ વાતનો ખુલાસો ખુદ પથ્થરબાજોએ જ કર્યો છે કે કઈ રીતે અને કેટલાક વર્ષથી અને કેટલાક રૂપિયાના પગારમાં તેઓ પથ્થરબાજી કરે છે અને કાશ્મીરની શાંતિને હાણી રહ્યા છે. ત્યારે આ સમગ્ર ઘટનાક્રમનો ચિતાર જોઈએ અમારી વિશેષ રજૂઆત ધરતીના સ્વર્ગ સાથે કાંકરીચાળામાં. કાશ્મીરમાં પેટા ચૂંટણીનો માહોલ. 9 એપ્રિલના દિવસે થયો હતો પથ્થરમારો. મેજર લિતુલ ગોગોઈના સરાહનીય પ્રયાસ. જીપની બોનેટ પર બાંધ્યો પથ્થરબાજ શખ્સ. ગુરબાને ઘટનાથી બચાવ્યો માહોલ. જી હા, 9 એપ્રિલનો એ દિવસ કે જ્યારે કાશ્મીરમાં પેટા ચૂંટણી યોજાઈ હતી. તે જ દિવસે કેટલાક અસામાજિક તત્વોએ કાશ્મીરને બાંધી દીધું અને શરૂ કર્યો હતો પથ્થરમારો. પથ્થરમારો કરનાર શખ્સમાં કેટલાક અસામાજિક તત્વો હતા તો કેટલાક અસંતુષ્ટોનો પણ સમાવેશ હતો. આ સામાજિક તત્વોને સબક શીખવાડવા મેજર લિતુલ ગોગોઈએ અપનાવ્યો એક એવો રસ્તો જે પથ્થરબાજુ માટે એક સબક બની ગયો. ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો જોઈને અમુક ક્ષણ માટે તમને લાગશે કે આ શું થઈ રહ્યું છે, પરંતુ જ્યારે ઘટનાની વાસ્તવિકતા જાણશો ત્યારે ખ્યાલ આવશે કે ઘટના શું હતી. આ એ શખ્સ છે જેણે કાશ્મીરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો, અને મેજર લિતુલે તેને અને તેના જેવા અન્ય પથ્થરબાજોને સબક શીખવાડવા તેને જીપની બોનેટ પર બાંધી દીધો. મેજર ગોગોઈ અને તેમની આખી કોન્વે પસાર થઈ રહી હતી, અને તેમને ભય હતો કે તેમની કોન્વે પર પથ્થરમારો થઈ શકે છે, અને એવા સંજોગોમાં સૈન્યએ ગોળીબાર કરવાની ફરજ પડી હતી. તેથી મેજરે વચલો રસ્તો શોધી કાઢ્યો અને માનવ ઢાલ તરીકે પથ્થરબાજ શખ્સને જીપની બોનેટ પર બાંધી દીધો. સ્થિતિ વણશે નહીં, પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકાય અને આખી કોન્વોય સુરક્ષિત રીતે પસાર થઈ જાય તે માટે હ્યુમન શિલ્ડનો મેજર ગોગોઈએ સહાર લીધો હતો, અને તે વખતની તસવીર આજે વિવાદાસ્પદ બની છે. હવે આવા સંજોગોમાં મેજરે જે પગલું ભર્યું તે કાબિલે તારીફ છે. ત્યારે એ પણ જાણીએ કે મેજરે આ સ્ટેપ લીધું તેની પાછળનું કારણ શું હતું. જે સંજોગોમાં આ નિર્ણય લીધો તેમાં સામાન્ય રીતે સેનાએ ફાયરિંગ કરવું પડે છે, પરંતુ મેજરે સમજદારીનો પરિચય આપતા આ પગલું ભર્યું છે. સ્થાનિક યુવકને જીપ પર બાંધ્યા બાદ ભીડે પથ્થરમારો ના કર્યો અને અમારો સમગ્ર કાફલો ઘટના સ્થળ પરથી સુરક્ષિત રીતે નીકળવામાં કામયાબ થયો. કાશ્મીરમાં પથ્થરમારો ચાલી રહ્યો હતો ત્યાં બીજી બાજુ સેના પ્રમુખ બિપિન રાવત જમ્મુ કાશ્મીરની મુલાકાતે હતા, ત્યારે તેઓએ મેજર ગોગોઈનું આતંક વિરોધી ઓપરેશનમાં સતત પ્રયાસો કરવા બદલ અને જે રીતે નિડર પગલાં લીધા છે તે બદલ તેમને સન્માનિત કર્યા. આર્મી ચીફે ગોગોઈને ચીફ ઓફ આર્મી સ્ટાફ કમેન્ડેશન કાર્ડથી નવાજ્યા અને તેમને પ્રોત્સાહિત પણ કર્યા. Request the local population that people who have picked up arms, and these are the local boys, if they want to continue with this acts of terrorism, displaying flags of ISIS and Pakistan,
then we will treat them as anti-national elements. મેજર લિતોય ગોગોઈનું થયું સન્માન. આર્મી ચીફ રાવતે કર્યું ગોગોઈનું સન્માન. ચીફ ઓફ આર્મી સ્ટાફ કમેન્ડેશન કાર્ડથી નવાજ્યા. એક તરફ જ્યાં લિતુલ ગોગોઈનું આર્મી ચીફ રાવતે સન્માન કર્યું, ત્યાં બીજી બાજુ મેજરે જે રીતે એક્શન લીધા અને એક શખ્સને બોનેટ પર બાંધ્યો, તે મુદ્દે મેજર ગોગોઈ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને તેમાં મેજરને ક્લીન ચીટ પણ મળી ગઈ હતી. જોકે ત્યારબાદ મેજર સામે FIR દાખલ કરવામાં આવી છે કે તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી ના કરવાની પણ વિનંતી કરવામાં આવી રહી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જે વ્યક્તિ રાજ્યની શાંતિ ડોળે અને અન્ય લોકોને પણ ઉશ્કેરતો હોય તેવા વ્યક્તિ સામે આવું વર્તન કરવાથી મેજર સામે એક્શન લેવાય છે કે પછી તેમને FIR માં ક્લીન ચીટ આપી દેવાય છે, તે તો હવે જોવાનું જ રહ્યું. સ્પેશિયલ રિપોર્ટ, નિર્માણ. મિત્રો, કાશ્મીરની હાલત દિવસે ને દિવસે બગડી રહી છે. કથળતી આ હાલત વચ્ચે કાશ્મીર મુદ્દે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. તેવામાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના પેટા ચૂંટણી પછી સર્જાયેલા પથ્થરમારા બાદ થઈ હતી અને તેના પ્રત્યાઘાત હવે પડી રહ્યા છે. ત્યારે જોઈએ કે શું હતી આ આખી ઘટના. 9 એપ્રિલનો દિવસ કે જ્યારે ઘટી આ ઘટના, એક મેજરે સ્થિતિ પર કાબુ મેળવવા પોલીસ સ્ટાફ અને સ્થાનિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી પોતાની જીપ બોનેટ પર બાંધ્યો એક પથ્થરબાજને. જોકે આ ઘટનાને લઈને હવે ઉભો થયો છે વિવાદ. કેટલાક લોકો મેજરના આ પગલાને સહાયનીય ગણાઈ રહ્યા છે તો કેટલાક લોકો તેની નિંદા પણ કરી રહ્યા છે. અને આ સમગ્ર બાબતોથી પર મેજરે સંબોધી પ્રેસ કોન્ફરન્સ અને શું થયું હતું 9 એપ્રિલે તેનું ચિત્ર સ્પષ્ટ કર્યું. સમય સવારના 9:15 કલાક. કોલ આવ્યો ગુંદીપુરા ગામથી. પોલિંગ બુથ સિવિલ પોલીસ સ્ટાફ પર તોળાઈ રહ્યું છે પથ્થરબાજોનું સંકટ. અને કોલ આવતાની સાથે જ મેજર ગોગોઈ તેમની ટીમ સાથે નીકળી પડ્યા ગુંદીપુરા ગામ તરફ. ત્યાં સુધી પહોંચતા 30 મિનિટનો સમય લાગ્યો અને આ સમય દરમિયાન બ્લોક રસ્તાને અનબ્લોક કર્યા અને લોકોની ભીડ વચ્ચે લોકોને બચાવ્યા. જોકે આ સમયગાળા દરમિયાન બીજો કોલ આવ્યો. સમય સવારના 10:30 કલાક. ATBP ઓફિસર્સનો કોલ હતો કે કેટલાક લોકો પથ્થરમારો કરી રહ્યા છે. અમે તાત્કાલિક ત્યાં જવા નીકળ્યા. ત્યાં પહોંચીને જોયું તો પથ્થરમારો કરનાર ટોળામાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા. મેજર સતત એનાઉન્સ કરી રહ્યા હતા કે તેમના કાફલાને આગળ જવા દેવામાં આવે, પરંતુ તેમના અનાઉન્સમેન્ટને સાંભળી એ બીજા આ ભીડ તો બેકાબુ બનતી ગઈ. અમારા કાફલા પર પથ્થરમારો અને પેટ્રોલ બોમ્બનો મારો શરૂ થઈ ગયો. જોકે ભગવાનનો આભાર માનું છું કે કોઈ કારણસર પેટ્રોલ બોમ્બ બ્લાસ્ટ થયા નહીં અને ખાના ખરાબીથી સૌ કોઈ બચી ગયા. એન્ડ વી મેનેજ ટુ રેસ્ક્યુ ધ માઇન પ્રોટેક્ટેડ વ્હીકલ એન્ડ ઇન ધ મીન ટાઈમ અગેન આઈ અનાઉન્સ ઇન માય મેગાફોન ધેટ હી વોઝ અ સેફ પાસેજ સો ધેટ વી કેન મૂવ આઉટ ફ્રોમ ધ એરિયા બટ ધ ક્રાઉડ વેર નોટ લિસનિંગ ટુ અસ એટ ધેટ મોમેન્ટ ઓફ ટાઈમ સડનલી ઇન માય માઇન્ડ ધ આઈડિયા ઓફ ટાઈંગ હિમ અપ ઇન ધ વ્હીકલ હેવ કેમ અપ. And as soon as I ordered my boys to tie him up in the vehicle, by seeing this, the stone pelting had stopped for a while. And that was a fraction of movement where I got a window to come out safely from that place. And immediately, I informed all my boys to get inside the vehicles and we move out from that area. These things I have only done to save the local people. Had it been I have fired, there would be more than 12 casualties, which I have not done. But with this idea, I have saved many people's lives. Those were 1,200 stone pelters, including those boys whom I have came to rescue them. જો કે સમગ્ર ઘટનાક્રમની વચ્ચે એક યુવાન અમારા વ્હીકલ સામે આવીને ઉભો રહી ગયો. તેનું નામ ફારુદ અહેમદ ડાર હોવાનું અને પથ્થરબાજનો લીડર હોવાનું સામે આવ્યું. અને પોલિંગ બુથની અંદર ફસાયેલા 4 સિવિલ પોલીસ સ્ટાફ, 7 ITBP ઓફિસર અને 1 સ્થાનિક પોલીસ કોન્સ્ટેબલે રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર લઈ આવ્યા અને બરોબર તે જ સમયે પથ્થરમારો શરૂ કરી દીધો. તેથી મારા મનમાં એક આઈડિયા આવ્યો. ફારુક નામનો વ્યક્તિ જે લીડર હતો તે બાઇક પર ભાગવાની ફિરાકમાં હતો. તેવા સમયે તેને પકડીને જીપની બોનેટ પર બાંધી દીધો અને આ પગલાથી ટોળું શાંત પડી ગયું અને પથ્થરમારો બંધ થઈ ગયો અને અમારો સમગ્ર કાફલો ત્યાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો. જો અમે આવું ના કર્યું હોત તો પથ્થરમારાની સામે અમારે ફાયરિંગ કરવાની નોબત આવત, જેમાં સ્થાનિક
સૈનિકોના જીવનું જોખમ હતું, તેથી અમે માનવશીલ તરીકે આ પગલું ઉઠાવ્યું. વેલ, આ તો વાત હતી મેજર ગોગોઈએ ભરેલા સરાહનીય પગલાની. જો કે તેમના આ પગલાની સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. ગોગોઈના પગલા સામે 15 એપ્રિલે જમ્મુ કાશ્મીર પોલીસે નોંધી FIR. બે દિવસ બાદ કોર્ટે ઓફ ઇન્ક્વાયરી કરવામાં આવી. મેજર વિરુદ્ધ કાર્યવાહી ના થાય તેની વિનંતી થઈ. મેજર ગોગોઈને મળી ગઈ ક્લીન ચીટ. તો બીજી બાજુ મેજર ગોગોઈએ જે પથ્થરબાજને બોનેટ પર બાંધ્યો હતો તે કોઈ પથ્થરબાજ નહીં પરંતુ સામાન્ય સ્થાનિક હતો અને આ નિવેદન આપ્યું ખુદ પીડિતે. સોર કા શંકે ત્યાં સુ ખુદા ઇસ ખબર ભી આસ મે નિશાન ખબર સુબહ વોસ ટીમ ચા અસલ પશન ત્રાસ રોડ પર યુ વોટ ત્રાન. જી હા, COI એટલે કે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીમાં ફારૂક અહેમદ ડારે દાવો કર્યો છે કે મતદાનનો દિવસ હતો, હું મતદાન માટે નીકળ્યો હતો અને તે જ સમયે મને પકડીને બોનેટ પર બાંધી દેવાયો, જેના કારણે મને કેટલીક આંતરિક ઈજા પણ પહોંચી છે. વધુમાં તેણે એ પણ જણાવ્યું હતું કે હું પથ્થરબાજ નથી. વેલ, સત્ય શું છે તે તો હવે સમય આવે જ ખબર પડી જશે, પરંતુ એક વાત તો સાચી જ છે કે કાશ્મીરમાં રૂપિયા આપીને પથ્થરબાજો પથ્થરમારો કરવા તૈયાર રહે છે, ત્યારે હવે આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી થવી જરૂરી બની ગઈ છે. જોવું રહ્યું કે પથ્થરબાજોની બાંધમાં રહેલું કાશ્મીર ક્યારે તણાવમુક્ત થાય છે. સ્પેશિયલ રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. તો બીજી બાજુ કાશ્મીરમાં થઈ રહેલા પથ્થરમારાની સાથે સાથે મેજર ગોગોઈએ જે રીતે ગોળી વિના સ્થાનિકોને અને પોતાના સમગ્ર કાફલાને સુરક્ષા આપી તે ઘટના પણ હાલ ચર્ચાસ્પદ બની છે. જો કે આ સમગ્ર ઘટના પર મેજર ગોગોઈએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. 9 એપ્રિલના રોજ શું ઘટ્યું હતું તે જણાવ્યું. ત્યારે આ આખા મામલામાં ગોગોઈનું નિવેદન અને તેઓએ જે પથ્થરબાજને બાંધ્યો હતો તે કોણ હતો અને તેને શું કહ્યું પોતાના બચાવમાં તે જાણીએ. વર્ષો જૂની રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ના જાયની ઉક્તિ આજે કાશ્મીર માટે યાદ આવી રહી છે. કારણ કે કાશ્મીરમાં જે રીતે પથ્થરબાજો પથ્થરમારો કરી રહ્યા છે તે પ્રથા 2008થી ચાલી આવે છે અને આજે પણ તે પ્રથા ચાલી આવે છે. મહોરા અલગ હોઈ શકે પરંતુ સ્થિતિ તો એ જ છે જે 2008માં હતી. કારણ કે આ સ્થિતિને યથાવત રાખવામાં સૌથી મોટો ફાળો છે પથ્થરબાજ કરાવનાર લોકોનો, જેઓ રૂપિયા કમાવવા અને કોઈના ઇશારે પથ્થરમારો કરી રહ્યા છે. જો વાત કરીએ પથ્થરમારો કરાવનાર શખ્સની, તો ફારૂક અહેમદ લોની કે જે 2008થી કાશ્મીરમાં પથ્થરમારો કરાવી રહ્યો છે અને આજે પણ તે પથ્થરમારો કરાવી રહ્યો છે. માત્ર 5-10 હજારની કમાણી કરવા તે આ અસામાજિક વૃત્તિ કરી રહ્યો છે. અરે, તેને તો એ પણ ખ્યાલ નથી કે તેની પાસે કોણ આ અધમ કૃત્ય કરાવી રહ્યું છે. તે તો બસ રૂપિયા કમાવવાની લહેમાં પથ્થરમારો કરી રહ્યો છે. બારામુલ્લામાં જ્યારે જ્યારે પથ્થરમારો થાય છે ત્યારે ત્યારે તેની પાછળ ફારૂકનો હાથ હોય છે અને અત્યાર સુધી તેને જેટલા પણ હુમલા કર્યા છે તે પથ્થરમારોમાં અત્યાર સુધી 14,000થી વધુ લોકો ઘવાયા છે, જેમાં સુરક્ષા દળના 4,000 જવાનોનો સમાવેશ થાય છે. બારામુલ્લામાં પથ્થરમારો, પથ્થરમારાનો મુખ્ય સૂત્રધાર ફારૂક અહેમદ લોન 2008થી કરાવી રહ્યો છે પથ્થરમારો. અત્યાર સુધીના હુમલામાં 14,000 લોકો ઘાયલ, ઘાયલોમાં 4,000 જવાનનો સમાવેશ. જી હા, આ વાત સાચી છે. ફારૂક અત્યાર સુધી અનેક ઘટનાને અંજામ આપી ચૂક્યો છે. જે સૈન્ય તેમના રાજ્યની અને તેમની સુરક્ષામાં ખડી પગે ઉભા રહે છે તેવી સેનાને સલામી આપવાને બદલે તેને મોતને ઘાટ ઉતારવી આ લોકો માટે ડાબા હાથનો ખેલ છે. અને પથ્થરમારો કરનાર આરોપીના લિસ્ટમાં બીજું નામ છે ઝાકીર અહેમદ ભટ્ટ. અફઝલ ગુરુની ફાંસી અને બુરહાન વાની એન્કાઉન્ટર બાદ ઝાકીર ભટ્ટ સક્રિય બન્યો અને તેને શરૂ કરી પથ્થરવાળી. જી હા, ઝાકીર 2008થી પથ્થરમારો કરી રહ્યો છે
અને છેલ્લા બે વર્ષથી તે ફરાર છે. ઝાકીર કોઈના ઇશારે કામ કરતો અને તેના હાથ નીચે પણ અન્ય લોકો હતા જે ઝાકીરની એક બૂમ પર રાજ્યમાં પથ્થરમારો કરતા અને તેની માટે કે પથ્થરબાજુને 5-7 હજાર ચૂકવતો. આ સાથે તે પથ્થરમારો કરનારા લોકોને બૂટ અને કપડાં પણ આપતો હતો, તેમજ અલગ અલગ જૂથ બનાવીને તે પથ્થરમારો કરાવતો હતો. પથ્થરબાજીમાં ચેમ્પિયન ઝાકીર અહેમદ ભટ્ટ જૂથ બનાવી કરાવતો હતો પથ્થરમારો. પથ્થરમારો કરનારાને આપતો 5-7 હજાર રૂપિયા, કપડા અને જૂતા આપી બનાવતો અલગ અલગ જૂથ. ઝાકીર ભટ્ટ કોઈ પણ સંજોગોમાં તેમના આકારનું નામ જાહેર કરતો નથી, ભલે ને પછી મોત કેમ ના આવે. ઉલ્લેખનીય છે કે ઝાકીરે પથ્થરબાજી સિવાય 2014માં પેટ્રોલ બોમ્બ પણ પ્લાન્ટ કર્યા હતા, જેમાં બે જવાનોને મોતને ઘાટ ઉતાર્યા હતા. વધુમાં છેલ્લા 9 વર્ષથી તે પથ્થરબાજીમાં સામેલ છે અને તેની આ પથ્થરબાજીને કારણે સેના પોલીસના અનેક જવાનો લોહી લુહાણ થયા છે. તો વળી સ્થાનિકો આજની તારીખમાં પણ પથ્થરમારો સહન કરી રહ્યા છે. માત્ર 11 હજાર મહિને કમાવાની લાહીમાં આજે કાશ્મીર સળગી રહ્યું છે અને કોઈ નવી પાર્ટી તેમને પથ્થરમારો કરવા આદેશ આપશે ત્યારે પણ તેઓ ગમે ત્યાં પથ્થરમારો કરવા તૈયાર થઈ જશે અને તેમની પાસેથી પણ પથ્થર ફેંકવાના 11-12 હજાર રૂપિયા લેશે. બીજી બાજુ કાશ્મીરને ઉગારવા મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી અને તેઓએ કાશ્મીરની સળગતી સમસ્યા વિશે વિગતવાર ચર્ચા કરી. કાશ્મીરમાં પીડીપી અને ભાજપની ગઠબંધનવાળી સરકાર છે ત્યારે વડાપ્રધાને પણ આશ્વાસન આપ્યું છે કે તેઓ નક્કર પગલાં લેવા તૈયાર છે. વધુમાં મહેબૂબા મુફ્તીએ એ પણ જણાવ્યું કે 56 છાતી ધરાવતા વડાપ્રધાન મોદીમાં જ તાકાત છે આ સંઘર્ષમાંથી કાશ્મીરને ઉગારવાની. મોદીજી કે પાસ 2/3 મેજોરિટી હૈ, અગર ઇનકે વક્ત મેં કુછ નહીં હોગા તો ફિર કભી કુછ નહીં હોગા. અગર વાજપેયીજી આગે આયે હોતે ઉસ વક્ત 2005 મેં તો મુજે લગતા હૈ કે જમ્મુ કશ્મીર કી સમસ્યા કાફી દેર હદ તક હલ હોગી. તો મેરા યે માનના હૈ જો મોદીજી ને ઇતના બોલ્ડ સ્ટેપ લિયા વહાં ગયે ઓર આજ ભી વો કહેતે હૈ અપને લોગો કે સાથ બાતચીત કર રહી ઓર કરની ભી ચાહિયે, ક્યોંકિ જો લોગ મર રહે હૈ ચાહે વો પથ્થરબાજી મેં મર રહે હૈ ચાહે વો કિસી કેમ્પ મેં ઘુસને મેં મર રહે હૈ વો હમારે બચ્ચે હૈ. મોદીજી જો યહાં પર હૈ અગર વો ચાહેંગે ઇસ વક્ત જો ચાહતે ભી હૈ તો મુજે લગતા હૈ જમ્મુ કશ્મીર મેં ના સિર્ફ ખૂન ખરાબા બંધ હો જાયેગા બલ્કિ આને વાલે વક્ત મેં યે મસલા હલ હો સકતા. વર્ષો જૂની સમસ્યાથી ઘેરાયેલા ધરતીના સ્વર્ગ કાશ્મીરને આ પથ્થરમારો ક્યાં લઈ જશે તે કહેવું અને કરવું મુશ્કેલ છે, પરંતુ સળગતા કાશ્મીરને ઠારી શકાય તેવી સૌ કોઈની માંગ છે. આશા રાખીએ કે કાશ્મીરને આ સમસ્યા વહેલામાં વહેલી તકે ઉકેલાય અને ત્યાંની જનતાને મળે મુક્ત વાતાવરણ. સ્પેશિયલ રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. કાશ્મીરમાં છેલ્લા 60 વર્ષથી અજંપાભરી શાંતિનો માહોલ છે. એક ચમકલું થાય છે કે આખા રાજ્યની સ્થિતિ ડામાડોળ થઈ જતી હોય છે અને કાશ્મીર જાણે કે આતંકવાદના આકાઓનું સામ્રાજ્ય બની ગયું હોય તેમ છાશવારે ને છાશમારે પથ્થરમારો અને આગ ચાંપવાની ઘટના બનતી રહે છે, જેનાથી આજે પણ રાજ્ય આઝાદ થઈ શક્યું નથી અને આ ઘટનાના મૂળ 2008માં રહેલા છે. ત્યારે જોઈએ કે પથ્થરમારાની આ ઘટના ક્યારથી બની રહી છે અને શા માટે કરવામાં આવે છે પથ્થરમારો, તે આજે તમને જણાવીએ આ સ્પેશિયલ રિપોર્ટમાં. સુરક્ષાનું આવું ફળ, ધરતીનો સ્વર્ગ સળગી રહ્યું છે. સ્થાનિકો કરી રહ્યા છે આર્મીનો વિરોધ. સુરક્ષા જોઈએ કે સુરક્ષાનો વિરોધ? રમાઈ રહ્યો છે સૈન્ય સાથે ચપલી દાવ. સુરક્ષા દળ સાથે શા માટે આવો અત્યાચાર? ઇલેક્શન બાદ કાશ્મીરની સ્થિતિ જાણે કે શમવાનું નામ નથી લેતી. કાશ્મીરની સ્થિતિ શાંત થવાને બદલે ડામાડોળ થઈ રહી છે.
કાશ્મીર હંમેશા લશ્કરી છાવણીમાં ફેરવાયેલું રહે છે ત્યારે ધરતીના સ્વર્ગની સુરક્ષા કરનાર સુરક્ષા દળ સાથે થઈ રહેલ વ્યવહારને જોઈને તમારી આંખ લાલ થઈ જાય અને તમે ગુસ્સામાં ધુઆપુઆ ના થાવ તો જ નવાય. જુઓ આ દ્રશ્યો ભલે 14 એપ્રિલના હોય પરંતુ આજે પણ સ્થિતિ તેવી જ છે જેવી તે વખતે હતી. એક મહિનાના સમયગાળા બાદ પણ હાલ આર્મી જવાન સાથે આવું જ વર્તન થઈ રહ્યું છે. રસ્તા પર શિસ્તબદ્ધ ચાલતા આ જવાનોને જોઈને લાગે છે કે કેવી શિસ્તા તેઓ અપનાવી રહ્યા છે અને ત્યાં જ બીજી સેકન્ડે તેમની સાથે થતો ટપલીદાવ જોઈને આપણને ગુસ્સો આવી જશે. કાશ્મીરના સ્થાનિક યુવાનો જવાનોને ટપલી માર્યો છે, લપડાક માર્યો છે, અહીં સુધી કે જવાનોને ગળદા પાટો પણ મારી રહ્યા છે, જવાનોને લાત મારી રહ્યા છે, વધુમાં સૈન્યના હેલ્મેટ પણ કાઢીને ફેંકી દે છે. આ દ્રશ્યોને જુઓ. કાશ્મીરની સુરક્ષા કરનાર સુરક્ષા દળ સાથેનું આવું વર્તન કેટલા અંશે વ્યાજબી છે? શા માટે સૈન્ય સાથે આવી બર્બરતા અપનાવી રહ્યા છે? અને સૌથી મોટો સવાલ તો એ થાય છે કે શા માટે ચૂપ છે સૈન્ય? કાશ્મીરને આતંકવાદીઓથી મુક્ત કરાવવા આતંકવાદીઓ પર ગોળી વરસાવનારા સેનાના જવાનો સાથે આવું અધમ કૃત્ય કરનાર લોકો સામે ગુસ્સો આવશે. પરંતુ સૈન્યના ધૈર્યની પરીક્ષા લઈ રહ્યા છે જમ્મુ કાશ્મીરના લોકો કે જેઓ સૈનિકોને મારી રહ્યા છે, પગ વડે ધક્કો મારી રહ્યા છે, તેમનું હેલ્મેટ પણ ફેંકી દે છે અને તેમના જ આ મિત્રો આખી ઘટનાનું રસપાન ઉઠાવતા હોય તેમ તેનો વિડીયો બનાવી રહ્યા છે. આ ઘટના સ્થાનિકોની બર્બરતા દર્શાવે છે. ત્યાં બીજી બાજુ સૈન્યના ધૈર્યના દર્શન કરાવી રહ્યા છે કે જેમના હાથમાં વેપન્સ હોવા છતાં તેઓ કોઈ એક્શન નથી લઈ રહ્યા. ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો જોઈને તો તમને ગુસ્સો તો આવે જ હશે. તો વિચારો કે જે જવાન અત્યાચાર સહન કરી રહ્યા છે તેમને કેટલો ગુસ્સો આવી રહ્યો હશે. આ પરીક્ષા છે સૈનિકોની કે જેઓ અલગાવવાદીઓની દરેક વિકટ સ્થિતિમાં તેમને સાથ આપવા હંમેશા તૈયાર રહે છે અને તેમ છતાં તેમના દ્વારા કરવામાં આવતા અત્યાચારને આ સૈનિક સહન કરી લે છે. વિચારો આ દ્રશ્ય તમારી માટે જોવા મુશ્કેલ છે તો કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપ્યા વગર કોઈ પણ એક્શન લીધા વિના ટપલી દાવને સહન કરી શાંતિથી આગળ વધી રહેલા આ સૈન્યને સલામી ભરવી જ પડશે. પરંતુ ઘીન ના આવે છે આવા અલગાવવાદીઓ સામે કે જે પોતાની રાજ્યની રક્ષા કાજે દિન રાત એક કરી રહ્યા છે, પરિવારથી દૂર રહીને કાશ્મીરના પરિવારની સુરક્ષા કરી રહ્યા છે, તેમની સાથે સૌહાર્દપૂર્ણ વર્તન કરવું તો દૂર, પ્રેમથી તમે વર્તી પણ નથી શકતા તો તમને આમ પ્રજા શું કહેશે? કાશ્મીરની આ સામાજિક જનતાને દેશની પ્રજા શું માફ કરી શકશે? કદાચ ક્યારેય નહીં. દેશના સૈન્ય માટે જે લોકોને માન ના હોય તેવા લોકોને દેશ ક્યારેય માન ના આપી શકે. સ્પેશિયલ રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. કાશ્મીરની સ્થિતિ હંમેશા તંગદિલી ભરી રહી છે અને હંમેશા આ રાજ્ય પોલીસ છાવણીની સુરક્ષા કવચમાં ઘેરાયેલું રહે છે. તેવામાં કાશ્મીરની રક્ષા કરનાર આર્મી સૈન્ય પર ત્યાંના સ્થાનિક યુવકો કેવું વર્તન કરે છે અને બીજી બાજુ જોઈએ છે કે આર્મી સૈન્ય સાથે ટપલી દાવ કરે છે ત્યારે જોઈએ આર્મી સાથે થતા બર્બરતા અને અત્યાચારનો આ દુઃખદ નજારો.
કાશ્મીરની સળગતી સમસ્યા વિશે આજે આપણે વાત કરી તો તમામ રાજકીય પક્ષ કાશ્મીરની સમસ્યામાં વહેતી ગંગામાં હાથ ધોવા જેવું સમજે છે અને રમી જાય છે રાજકારણ. ત્યારે હવે મેજર ગોગોઈની જેમ જનતા અને સરકારે પણ બોધપાઠ લેવો જોઈએ અને લોકહિતમાં નિર્ણય લઈ નક્કર કાર્યવાહી સાથે આગળ વધી એક્શન મોડમાં આવવું અનિવાર્ય બની ગયું છે. જોઈએ કે કેટલી ખરાબ પરિસ્થિતિમાં કાશ્મીર ક્યારે ખરા અર્થમાં ધરતીનું સ્વર્ગ બનશે. અમારી વિશેષ રજૂઆત સ્પેશિયલ રિપોર્ટ અંતર્ગત હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.